સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત મનપા દ્વારા તમામ ઝોનની અંદર સેનેટાઇઝ, ડ્રેનેજ રોડ, લાઇટ સહિતના વિભાગો દ્વારા સંકલિત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. દેશના નંબર વન સ્થાન મેળવવા માટે મહાનગરપાલિકા કામે લાગી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરનો બીજો ક્રમ આવે છે, ત્યારે સુરત શહેરના નંબર વન આવે તે માટે સુરત મનપા દ્વારા મહેનત કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મનપા કમિશનરે તમામ ઝોનના ચીફને સૂચના આપવામાં આવી હતી કે જે અંતર્ગત મનપા દ્વારા તમામ ઝોનની અંદર સેનિટેશન, ડ્રેનેજ રોડ, લાઇટ સહિતના વિભાગો દ્વારા સંકલિત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2023નું જ્યારે સ્વચ્છ સર્વેક્ષણ આગામી દિવસોમાં હાથ ધરાનાર છે, તેના અનુસંધાને માન્ય કમિશનરશ્રી દ્વારા મળેલ સૂચના મુજબ તમામે તમામ ઝોનલ ચીફ, ઝોનલ ઓફિસર અને આરોગ્ય અધિકારી ત્રણે ત્રણની સીધા દેખરેખ હેઠળ સ્લમ અને સ્લમ લાઇક વિસ્તારમાં શનિવારથી સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. દરેકે દરેક ઝોનમાં એક એક વિસ્તાર સવારના સેશનમાં લેવામાં આવે છે, જેમાં ટેકનિકલ સ્ટાફના માણસો સાથે વેક્ટરબોર્ન ડિઝીઝના માણસો, ડ્રેનેજ ખાતાના માણસો અને લાઇટ ખાતાના માણસો સાથે એ સમગ્ર પોકેટને કવર કરવામાં આવે છે. એમાં એન્જિનિયરિંગની કામગીરી જેવી કે પેચવર્ક હોય, ફૂટપાથ રિપેરિંગ હોય, ડ્રેનેજની કામગીરી, ખાસ કરીને ડિસિલ્ટિંગની કામગીરી હોય, સ્ટ્રીટ લાઇટના ઇસ્યુ હોય અને સાથે સાથે સફાઈ કામગીરી અને વેક્ટરબોર્ન ડિઝીઝની સમગ્ર કામગીરી એકસાથે એક જ સમયે હાથ ધરવામાં આવે છે. આગામી 8મી સુધીનું આયોજન સંપૂર્ણપણે થઈ ચૂક્યું છે. દરેકે દરેક દિવસે એક એક ઝોનમાં એક સમ વિસ્તારમાં મુજબનું આયોજન છે અને 9મી તારીખથી પણ આ ઝુંબેશ આ જ રીતે અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે.